પંચમહાલ જિલ્લામાં લોહીની અછત ઊભી થતા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. હાલ ચાલતી વિશ્વવ્યાપી કોરોનાની મહામારીને કારણે જિલ્લામાં લોહીની અછત ઊભી થાય છે. પંચમહાલ જિલ્લા માનનીય કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના કહ્યા અનુસાર જિલ્લાના દરેક તાલુકામાં જૂન મહિના દરમિયાન રક્તદાન કેમ્પ કરવાની સૂચના આપી હતી, જેના અનુસંધાનમાં આજરોજ તાલુકા આરોગ્ય કચેરી કાલોલ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પંચમહાલ શાખાના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન તાલુકાના દરેક વિભાગના નોંધાવ્યા મુજબ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેથી જિલ્લાના સગર્ભા બહેનોએ ડિલિવરી દરમિયાન તથા લોહીની જરૂરિયાતવાળા લોકોને સમયસર લોહી મળી રહે તથા આ કેમ્પ દરમિયાન તાલુકાના તમામ અધિકારીઓએ મુલાકાત લીધી હતી. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર સાથે એચબીએન ટીવી ન્યૂઝ કાલોલ. કોરોના મહામારીના લીધે લોકડાઉનના કારણે બ્લડ બેંકની અંદર લોહીની અછત ઊભી થતાં પંચમહાલ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ તથા પંચમહાલ જિલ્લાના માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જય સાહેબની સ્વચ્છના અનુસાર પંચમહાલ જિલ્લામાં દરેક તાલુકામાં આ જૂન મહિના દરમિયાન એક રક્તદાન કેમ્પનું આયોજન કરવાની સૂચના હતી, જેના અનુસંધાને તાલુકા આરોગ્ય કચેરી કાલોલ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાલોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં તાલુકાના દરેક વિભાગ જેવા કે તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગના દરેક અધિકારીની મિટિંગમાં દરેકે પોતાના ખાતા તરફથી લોહી નોંધાવેલું છે કે આટલી બોટલ આવશે અને એ અનુસાર અત્યારે 23 જેટલી બ્લડની ભેગું થયેલું છે અને અંદાજે 100 જેટલા યુનિટ ભેગો કરવાનો લક્ષ્યાંક છે. તમારું નામ? ડૉક્ટર મિનેશ્વી દોશી, તાલુકા આરોગ્ય અધિકારી, કાલોલ.